ઓધાડી ગામના બે મુસ્લિમ યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં હિન્દુ સમાજની લાગણી દુભાવે તેવા ફોટા અપડેટ કરતા અધાડી હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગરતેશ્વર તાલુકાના અંગાડી ગામના બે મુસ્લિમ યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેમજ જાહેર શાંતિ સુલે ભંગ થાય તેવી પોસ્ટ મૂકતા અંગાડી ગામના હિન્દુ સંગઠન દ્વારા આ બે મુસ્લિમ યુવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે બાબતે સેવાલિયા પોલીસ સ્ટેશનમાં અરજી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંગાડી હિન્દુ સંગઠન દ્વારા સ્ટેશન વિસ્તાર પર હિન્દુ ધર્મના પ્રતિકવાળી બે ધજા લીમડાના ઝાડ ઉપર મારવામાં આવી હતી. જે ધજા હિન્દુ સંગઠનના માણસો દ્વારા 5 દિવસ અગાઉ મારવામાં આવી હતી, જે બાદ તેના 2 દિવસ પછી મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા હિન્દુ ધજા ઉપર 2 ધજા મારવામાં આવી હતી, જેનો હિન્દુ સંગઠન દ્વારા કોઈ પણ વાંધો લેવામાં આવ્યો ન હતો અને કોમી એકતા જળવાઈ રહે તે માટે કોઈએ કોઈ પણ જાતનો વાંધો ઉઠાવ્યો ન હતો. પરંતુ તારીખ 13/9/2023ના રોજ પહાડિયા અંગાડી મુકામે રહેતા તોફીક અને વારિસ નામની વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ધજા અંગે એક પોસ્ટ મૂકવામાં આવી હતી તેમજ વારિસ નામના વ્યક્તિ દ્વારા વાંધોજનક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો, જે વિડીયોમાં હિન્દુ ધર્મને નીચું દેખાડવા માટે હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે, જેથી કોમી એકતા જળવાઈ રહે અને ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કાર્ય કરવામાં ન આવે તે માટે આ બંને સમૂહ વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અલ્પેશ સોલંકી, ZSTV, ગરતેશ્વર.